સુરતના ઉમરપાડામાં ફાટ્યું આભ, 6 કલાકમાં 14 ઇંચ વરસાદથી પૂરની સ્થિતિનું નિર્માણ, લોકોના ઘર અને દુકાનમાં ઘૂસ્યા પાણી. ઉમરપાડામાં મોહન વીરા કરજણ નદી બે કાંઠે થઈ વહેતી, ભરૂચના નેત્રંગમાં 7.5 ઇંચ વરસાદ અને નર્મદાના ગરુડેશ્વરમાં 6 ઇંચ જેટલા વરસાદથી જળબંબાકારની સ્થિતિ. ભારે વરસાદથી કેરળના 5 જિલ્લા અને ગોવાની તમામ શાળાઓમાં અપાઈ રજા. દિલ્હીમાં ભારે વરસાદથી અનેક વિસ્તારો જળમગ્ન, આસામમાં પૂરથી કુલ 94ના મોત. હવામાન વિભાગે કર્ણાટક, કેરળ, કોંકણ અને ગોવામાં વરસાદનું આપ્યું રેડ એલર્ટ. ગૃહમંત્રી અમિત શાહે પૂર પ્રભાવિત ઉત્તર પ્રદેશ, ગુજરાત, આસામના મુખ્યમંત્રી સાથે કરી ટેલિફોનિક વાતચીત. ભારે વરસાદથી સ્થિતિ વિશે મેળવી માહિતી. ત્રણેય રાજ્યોને કેન્દ્ર સરકાર તરફથી સંભવિત મદદનો આપ્યો ભરોસો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમના જન્મદિવસે શુભેચ્છાઓનો વરસાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને લાંબા અને સ્વસ્થ જીવન માટે પાઠવી શુભેચ્છા. એએમસીએ બાળકો અને તેમના માતા પિતા માટે હેલ્થ કેમ્પ યોજી આયુષ્યમાન કાર્ડનું કર્યું વિતરણ. ઠેર ઠેર વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન. આણંદમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 6ના મોત, 8 લોકો ઇજાગ્રસ્ત. ટ્રકનું ટાયર ફાટતા સાઈડમાં ઉભેલી બસને વાગી ટક્કર. ટક્કર વાગતા બસ ડિવાઈડર પર બેઠેલા લોકો પર ફરી વળતા સર્જાઈ દુર્ઘટના. છત્તીસગઢના બીજાપુરમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને સ્થાનિક પોલીસે 7 નક્સલીઓની કરી ધરપકડ. 3 લાખના ઇનામી 2 નક્સલી પણ ઝડપાયા. નક્સલવાદીઓ છુટવાઈમાં સુરક્ષા શિબિર પરના હુમલા અને બીજાપુરમાં માઓવાદી હિંસામાં હતા સામેલ. મની લોન્ડરિંગ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 22 જુલાઈ સુધી લંબાવી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી. દિલ્હીમાં ભાજપનો વીજ બિલમાં ભાવ વધારા સામે વિરોધ. મહારાષ્ટ્રમાં વર્ષના અંત સુધીમાં થઈ શકે છે વિધાનસભાની ચૂંટણી. સીટોની વહેંચણી અને ચૂંટણીની તૈયારીઓ સંદર્ભે મહારાષ્ટ્રમાં આજે ભાજપની મહત્વની બેઠક. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને અશ્વિની વૈષ્ણવ રહેશે ઉપસ્થિત. આર્જેન્ટિનાએ કોપા અમેરિકાનો જીત્યો ખિતાબ. આર્જેન્ટિનાએ કોલંબિયાને 1-0 થી આપી મહાત. સતત 16મી વખત કોપા અમેરિકાનો જીત્યો ખિતાબ.